તો બીજી તરફ આજે રજુ કરાયેલા બજેટને લઈને માછીમારોમાં પણ ખાસી એવી નારાજગી જોવા મળે છે માછીમારોની માંગણીઓ આ બજેટમાં સંતોષાઈ ન હોવાના પણ આક્ષેપ કરવામાં આવ્યા છે પોરબંદર સહિત રાજ્યભરના માછીમારો વર્ષોથી ડીઝલ એક્સાઈઝની ડ્યુટી ઘટાડવાની માંગ કરી રહ્યા છે ત્યારે આજે બજેટમાં આ મુદ્દો લેવામાં આવ્યો નથી માછીમારોએ બજેટને લઈને એવા આક્ષેપ કર્યા છે કે આ બજેટમાં વેપારીઓ અને ઉદ્યોગકારોને ફાયદો થશે પરંતુ માછીમારોના હિત માટે કોઈ ખાસ જાહેરાત કરવામાં આવી નથી આજે કેન્દ્ર સરકારે પેકેજ જાહેર કર્યું અમને દર વર્ષે પેકેજ બજેટ જાહેર થાય બજેટમાં અમને દર વર્ષે કંઈક ને કંઈ અપેક્ષા હોય કે માછીમારો માટે કંઈક ગુજરાત અને ભારતના માછીમારો માટે કંઈક ને કંઈક યોજનાઓ આવે વર્ષોથી અમારી એક માગણી છે કે જે અમારે આયકર ટેક્સ એટલે જે ભારતીય વિદેશથી મગાવીએ છીએ ત્યારે જે કોઈ ડીઝલ આવે છે એમાં અમારે ટેક્સની માફી અમે વર્ષોથી માગીએ છીએ કારણ કે અમે લોકો સમુદ્રમાં કાઢીએ છીએ જે સીપ જાય છે સીપુ હોય છે ઇન્ટરનેશનલ બોર્ડર લેવલ પાસ કરીને જે શીખવું જોતું એ લોકોને એમાંથી છૂટ મળતી હોય છે તો અમને લોકો જો એ પણ એક છૂટ મળે અને અમને ડીઝલ સસ્તું થાય બીજા નંબરમાં જે કંઈ માછીમારો માટે પેકેજ હોવો જોઈએ ધારો કે વર્ષોથી અમારે માછીમારોની બોટો પકડાય છે તો એના માટે બે હજાર ત્રણ પછી એક વખત પછી બોટ આવી હતી બે હજાર બાર તેરમાં એ પછી અમારી કોઈ બોટું નથી આવતું તો માછીમારો એ માત્ર ને માત્ર પોતાના ધારો આજીવિકા માટે જાય છે તે ભારત સરકાર એના માટે ગંભીર થતી તો એના માટે પણ કોઈ માછીમારો માટે જે બોટ માલિકો છે એના માટે કોઈ બજેટમાં કંઈ જોગવાઈ નથી ત્રીજા નંબરમાં જે આયકર છે ઇન્કમટેક્સ છે ઇન્કમ ટેક્સમાં છૂટછાટ આપતા હોય તો નાનામાં નાના માણસોને અત્યારે જો ફૂગાવાના કારણે વધી ગયો છે ખર્ચ વધી ગયા છે માણસોને આવકમાં થોડુંક છૂટછાટ મળે જે કોઈ જૂનો સ્લેબ હતો જૂના સ્લેબ પ્રમાણે જ અત્યારે પણ એ રાખ્યું છે તો એમાં પણ જો અત્યારે અઢી લાખનું જે મર્યાદા છે એની જગ્યાએ મર્યાદા વધારી દેવી જોઈએ ગરીબ માણસો એનામાંથી મુક્તિ મળે એવી અમારી રજૂઆત પણ છે અને આ નથી આવ્યું બજેટ પણ મને નથી લાગતું કે ભારત સરકાર આના માટે ચિંતિત હોય કે ભારત સરકાર આ બજેટમાં આની કોઈ જોગવાઈ કરે હું આગામી દિવસોમાં જો રાજ્ય સરકારના બજેટમાં પણ હું અપેક્ષા રાખું છું કે અમારે માછીમાર માટે અત્યારથી જ ધ્યાન આપે અને તો કોઈ યોજના જાહેર કરે એવી અમારી માગણી છે આજના બજેટ અંગે કેન્દ્ર સરકારે બજેટમાં સર્વે લોકોનું હિત હોવાનું જાહેર કર્યું છે પરંતુ પોરબંદર સહિતના માછીમારો આજના બજેટને લઈને નારાજગી વ્યક્ત કરી રહ્યા છે રાઠોડ ગુજરાત ન્યૂઝ પોરબંદર